સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા ચેકિંગ સમયે ખેડૂતોએ ફરજમાં રૂકાવટ કરી હોવાના કરવામાં આવેલા કેસો પાછા ખેંચવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટા અંકવાડિયા, રામપરા, નાડિયાચાના, રાયગઢ સહિતના ગામોમાં વીજ ચેકિંગ દરમિયાન ખેડૂતોએ ફરજમાં રૂકાવટ કરી હોવાના કેસો વીજ કંપની દ્વારા કરવામાં આવ્યા છે. આ કેસો પાછા ખેંચવાની માંગણી સાથે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાવમાં એવું છે કે આગલા દિવસની રાતનો પાવર હતો, પણ પાવર મળેલો નહીં, અને એ સમયે આખી રાત ખેડૂતના દીકરાઓ પરેશાન થઈ અને ક્યાંયથી વ્યવસ્થિત જવાબ નહીં મળેલો, એટલે સવારે એ પરેશાનીમાં તો હતા જ, કારણ કે રાતે પાવર ન હોય, બિયારણ સુકાતું હોય, બિયારણ બગડતું હોય. આ વાવણીના સમયમાં અત્યારે આર્થિક રીતે જ્યારે ખેડૂત તૂટી ગયો છે, એવા સમયે ઇલેક્ટ્રિકસિટીનો પાવર રાતે મળેલો નહીં, અને સવારમાં જે વર્ષો પહેલાં જે બહારવટિયા પહેલાં તો જાસા ચીઠીને આપતા આવતા બહારવટિયાઓ પણ એની રીતે એક સાથે ગાડીઓનો કાફલા સાથે ગામમાં પ્રવેશ કર્યો, એટલે ગામમાં આવવાથી ખેડૂતના દીકરાઓ જે રાત આખીને પરેશાન હતા, તે ખેડૂતના દીકરાઓએ પ્રશ્ન જ્યારે કર્યા ત્યારે અધિકારીઓએ વ્યવસ્થિત જવાબ આપવાની જગ્યાએ ઉદ્ધતભર્યા જવાબ આપ્યા, અને એના લીધે આખી રાતનો કંટાળો ખેડૂતે થોડી વધુ વાદવિવાદ કરતા ખેડૂતના દીકરાઓ ઉપર સીધા જ કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે. તો ખેડૂતની પરેશાની અને ખેડૂતની તકલીફ જોવાના પગલાં શું લીધા? હજુ કાયદેસરના પગલામાં એમની કાયદેસરની એફઆર ફાડવામાં આવેલી. કઈ બાબતની? સરકારી કામમાં રૂકાવટ બાબતની અને ગેરકાયદેસર રીતે મંડળી રચવા બાબતની. પણ હકીકતમાં ગેરકાયદેસર રીતે મંડળી રચવામાં નથી આવેલી. જો ખેડૂતના દીકરાઓએ ગેરકાયદેસર રીતે મંડળી રચી અને જો આવું કંઈ પણ કૃત્ય કર્યું હોય, અને એમને જે રીતે કહે છે કે અમને ખેડૂતોના દીકરાઓએ મારઝૂડ કરી કે એવું ક્યાંક ને ક્યાંક અમે મીડિયામાં સાંભળ્યું છે કે વાંચ્યું છે, જો અમે કોઈ ખેડૂતના દીકરાઓએ કોઈ પણ પ્રકારની મારઝૂડ કરેલી નથી, કારણ કે જો મારઝૂડ કરવામાં આવેલી હોય. તમારો પ્રશ્ન શું છે બાબતે? અમારો પ્રશ્ન એ જ છે કે ફક્ત ને ફક્ત અમારી રાતની પરેશાનીને ધ્યાનમાં લીધા વગર અને એમને વ્યવસ્થિત જવાબ ન આપેલો, એના લીધે થોડા ઘણા ખેડૂતના દીકરા જો ઉગ્ર થયા હોય તો એની પરેશાનીને એક ધ્યાનમાં લઈ એને જે તે અધિકારીઓ ઉપર કાયદેસરના પગલાઓ લેવા જોઈએ અને આ નિર્દોષ ખેડૂતના છોકરાઓ ઉપર જે બનેલી એફઆઈઆર પાછી ખેંચાવી જોઈએ.